નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. જણાવીએ મહત્વના સમાચાર પર તો અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વના ભાજપ સાંસદ પરેશ રાવલ ગુમ થયેલ હોવાના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ 2014માં ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ તેમના વિસ્તારમાં દેખાયા ન હોવાની ફરિયાદ આવી હોવાનું શહેર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાંસદ પરેશ રાવલને તેમના મત વિસ્તારમાં લઈ આવનારને 21,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે. ધારાસભ્યો અને સાંસદોને પોતાના વિસ્તારના પ્રતિનિધિત્વ કરવા માટે લોકો મત આપીને જુટાડે છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રજા ધારાસભ્ય અને પોતાના ક્ષેત્રના સાંસદો પાસે જતી હોય છે. જોકે ક્યારેક એવું બને છે કે જે પ્રજાએ પોતાના ધારાસભ્યો અને સાંસદોને મત આપીને ચૂંટ્યા હોય છે તે પોતાના જ વિસ્તારોમાં ક્યારેય ફરતા પણ નથી. આવી સ્થિતિમાં પ્રજા કોની પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા જાય એ પણ એક મોટો પ્રશ્ન બની રહે છે. આવી સ્થિતિ વચ્ચે ફિલ્મ અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલ ખોવાયેલા હોવાના પોસ્ટરો લાગેલા છે. સાથે સાથે તેમને મત વિસ્તારમાં લાવનારા ઇનામ પણ આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા પરેશ રાવલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારના લોકસભાના સાંસદ છે. પરેશ રાવલ પોતાના મત વિસ્તારમાં ક્યારેય ન દેખાયા હોવાના આરોપ સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંસદ પરેશ રાવલને મત વિસ્તારમાં લાવનારને રૂપિયા 21,000નું ઇનામ આપીને જાહેરાત પણ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાંસદ પરેશ રાવલ ગુમ થયાના પોસ્ટરો લગાવ્યા છે. તેમનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષથી મત વિસ્તારમાં દેખાય જ નથી. પરેશ રાવલને પોતાના મત વિસ્તારમાં લાવનારને રૂપિયા 21,000નું ઇનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા બદોડિયા, એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.